પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે, પણ વિકાસશીલ દેશોની અંદર આ પ્રમાણ વધુ જોવા મળે છે. આજે થોડા સમય પહેલાં પેપરમાં આ બધી આંકડાકીય માહિતી આપવામાં આવી હતી કે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ છે એ ઉત્તરોત્તર વધી રહ્યું છે, પણ આપણે વિકાસશીલ દેશોની વાત કરતા હોય ત્યારે એમ કહી શકાય કે ભારત જેવા દેશની અંદર 3% કરતાં પણ વધુ લોકો હજી રોજગારી મેળવી શક્યા નથી, એટલે બેરોજગારીનું પ્રમાણ આપણા દેશમાં ઊંચું જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે ગરીબી. જે દેશની અંદર ગરીબી વધારે તે દેશની અંદર બેકારી પણ વધારે, બેરોજગારી પણ વધારે. એટલે એમ કહી શકાય કે વિકાસશીલ દેશોની અંદર ગરીબી છે એ ગરીબોની અંદર કુલ વસ્તીના 1/3 જેટલી વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. આજે ભારત, પાકિસ્તાન, ત્યાર પછી બાંગ્લાદેશ, મ્યાનમાર આવા બધા દેશોને તમે જુઓ તો એ બધા જ દેશોની ગરીબીનું પ્રમાણ છે કે દેશની કુલ વસ્તીના 1/3 કરતાં પણ વધુ જોવા મળે છે. તો એનો અર્થ એમ થયો કે આ લોકોને ખોરાક માટેની જે જરૂરિયાત છે એ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછી વિકાસશીલ દેશોનું મુખ્ય 7મું લક્ષણ લઈએ તો દ્વિમુખી અર્થતંત્ર. હવે એની વ્યાખ્યા બધા સાંભળી લો. દ્વિમુખી અર્થતંત્ર એટલે જ્યાં એક બાજુ બળદગાડાનો ઉપયોગ થતો હોય અને બીજી બાજુ જમ્બોજેટ પ્લેન ઉડતા હોય. એક બાજુ ખેતીની અંદર એ જૂના પુરાણા સાધનોનો ઉપયોગ થતો હોય અને બીજી બાજુ વિકસિત અદ્યતન ઓજારોનો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય. આવું સંમિશ્રણ જોવા મળે જે અર્થતંત્રમાં તેને કહેવામાં આવે છે દ્વિમુખી અર્થતંત્ર. એટલે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોની અંદર આ પ્રમાણ સૌથી વધુમાં વધુ જોવા મળે છે, એટલે કે આમાં તફાવત વધુમાં વધુ રહેલો છે. તો એ પણ ભારતને બરાબર લાગુ પડતું વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ છે. ત્યાર પછી 8મો પોઈન્ટ છે પાયાની અપર્યાપ્ત જરૂરિયાતો અથવા સેવાઓ. દાખલા તરીકે શિક્ષણ છે, આરોગ્ય છે, વીજળી છે, બેન્કિંગ છે, વીમા કંપની છે, બરાબર. આવી મહત્ત્વની કહી શકાય એવી સેવાઓનો વિકાસ વિકાસશીલ દેશોની અંદર થયેલો જોવા મળતો નથી, એટલે આ દેશોની આવક છે એ આવક પણ ઓછી છે અને વિકાસશીલ દેશોની અંદર એની ગણના કરવામાં આવે છે. વિકાસશીલ દેશોનો 9મો મહત્ત્વનો પોઈન્ટ લઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ તો ખૂબ જ પછાત જોવા મળે છે. એટલે કે ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન આવા પાડોશી દેશો છે, ત્યાં પણ કૃષિ અને કૃષિની પેદાશો, બાગ એટલે કે બાગાયતી પેદાશો અને કાચી ધાતુઓ છે એની મોટા ભાગે આપણે નિકાસ કરતા હોઈએ છીએ. જ્યારે આપણી નિકાસ કૃષિ આધારિત હોય તો વિદેશી હુંડિયામણ એટલું પ્રાપ્ત થઈ શકતું નથી. વિદેશી હુંડિયામણ પ્રાપ્ત ન થાય એટલે દેશની આવક નીચી રહે છે, એટલે એ દેશ વિકાસશીલ દેશની અંદર ગણના પામે છે. ત્યાર પછી આર્થિક અને બિન